તો અરવલ્લી જિલ્લામાં મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે મગફળીના પાકમાં ઢોર નામનો રોગ આવતા ખેડૂતોનો 80% પાક નાશ પામ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ખેતરોમાં મગફળીના પાકમાં ઢોર નામની જીવાત અને ઈયળને કારણે પાક બરબાદ થઈ ગયો છે. મગફળીના વાવેતર માટે મોંઘા ભાવના બિયારણો, ખતરો અને દવાનો છંટકાવ કર્યો હતો, ત્યારે મજૂરોનો ખર્ચ કર્યા પછી મગફળીનો પાક નિષ્ફળ જતા જગતના તાતને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમો તેમજ સરકાર દ્વારા પાકના નુકસાનની સહાય મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાક આજે જોઈએ છે તો ડોરના રોગના લીધે 80% પાક નાશ પામ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો મોંઘું બિયારણ, એના પાછળ ખર્ચો, આ સાથે બધો ખર્ચો કર્યા પછી છેલ્લા વચ્ચે 10 દિવસ સળંગ વરસાદ રહ્યો અને પછી વરસાદ બંધ થવાથી ડોરનો રોગ આવ્યો અને એના કારણે આપણે જોઈએ છે તો 50-80% ખેતી નાશ પામી છે. વરસાદના કારણે ખેતરમાં ડોર પડી ગયા છે અને મગફળી વાવેતર નિષ્ફળ ગયું છે અને મોંઘા ભાવની દવાઓ છાંટી, દવાઓ નાખી છતાં પણ કઈ રોગ કાબુમાં નથી આવ્યો અને મગફળી મોટું નુકસાન થયું છે. જગતના તાતને એક પછી એક નુકસાનના ફટકા પડી રહ્યા છે. પહેલા વરસાદે જમીનનું ધોવાણ કર્યું અને પાક નષ્ટ કર્યા, ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં 1000 હેક્ટરમાં મગફળીના વાવેતરને ડોર નામના રોગે ભરડામાં લીધી છે, જેથી એક પણ રૂપિયાનું ઉત્પાદન ખેડૂતોને થાય એવું નથી. અરવલ્લીના અને બાયડના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા આ મગફળીમાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે, જેથી ખેડૂતો બેપાંદડે થઈ શકે, નહીં તો આવનાર દિવસોમાં આ ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાશે. કેમેરામેન સંજયની સાથે તસ્લીમ સુથાર, વી ટીવી, બાયડ.